અને વિદ્યા સંકુલની આ વેબ સિરીઝમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો ધોરણ 4ના વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 4માં અંગ્રેજી વિષયમાં સૌથી પહેલું યુનિટ 1 ભણવા જઈ રહ્યા છીએ, જેની એક્ટિવિટી 1 આપણે ભણીશું. આ એક્ટિવિટી 1માં એક સરસ મજાની રાઇમ્સ છે જે આજે આપણે શીખવાના છીએ ગુજરાતી અર્થ સાથે અને એના લય સાથે. સૌથી પહેલાં આપણે આ જે રાઇમ છે, કવિતા છે, એને સમજી લઈએ, પછી હું તમને આ કવિતા ગાતા શીખવાડીશ. કવિતાનું નામ છે ગેટ અપ એન્ડ ડાન્સ, ઉઠો અને ડાન્સ કરો, ઉઠો અને નૃત્ય કરો. હોપ અ લિટલ, હોપ એટલે કે કૂદકો મારવો. Little means થોડું, લિટલ એટલે કે થોડું, થોડો કૂદકો મારો. આ જે છે ઉપર ટાઇટલ એ કવિતાનું જ ટાઇટલ છે, હોપ અ લિટલ. આ લિટલ વર્ડ્સ છે એ રાઇમના દરેક સેન્ટેન્સમાં લાસ્ટમાં આવશે, એનો અર્થ આપણે એક જ કરીશું, થોડું. અહીંયા લિટલ મીન્સ નાનું નહીં કરીએ, પણ એનો મિનિંગ કરશું આપણે થોડું. લિટલ એટલે થોડું. હોપ અ લિટલ, થોડો કૂદકો મારીએ. જમ્પ અ લિટલ, જમ્પ એટલે બી કૂદકો જ, કૂદકો મારો, થોડો કૂદકો મારીએ. હોપ અ લિટલ, જમ્પ અ લિટલ. 1 2 3 એક બે ત્રણ, થોડો કૂદકો મારીએ. જમ્પ અ લિટલ, ફરીને કૂદકો મારીએ. 1 2 3 એના પછી છે રન અ લિટલ. રન એટલે થશે દોડવું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે બી આ વર્ડ્સ છે એ બધા જ કે દોડવું, લિટલ એટલે થોડું, અહીંયા ફરીને આપણે એ જ અર્થ લઈશું, થોડું દોડીએ. સ્ટુડન્ટ્સ, અહીંયા બધા જ આ જે વર્ડ્સ આપેલા છે, હોપ, જમ્પ, રન, સ્કીપ, ટેપ, એ બધા જ વર્ડ્સ એક્શન્સ વર્ડ્સ છે, બરાબર? આપણે એક્શન વર્ડ્સ આની આપણે આમાં ફોર્થ સ્ટાન્ડર્ડમાં બધા શીખીશું. સરસ મજાની ગેમ પણ રમશું. આમ તો જો કે આપણે પ્રાર્થનામાં, ક્લાસરૂમમાં આ બધી ગેમ રમતા જ એક્શન વર્ડ્સની, પણ અહીંયા વધારે એક્શન વર્ડ્સ તમને શીખવવામાં આવશે, વધારે એક્શન વર્ડ્સ તમારે આવશે. અહીંયા આ બધા જે છે એ ક્રિયાપદો જ છે, બરાબર? રન એટલે કે દોડવું, તો થોડું દોડીએ. સ્કીપ એટલે કે દોરડા કૂદવા. સ્કીપ મીન્સ દોરડા કૂદવા. લિટલ એટલે ફરીને અર્થ કરશું થોડું. ઓકે, રન અ લિટલ એટલે કે થોડું દોડીએ, થોડા દોરડા કૂદીએ. ટેપ યોર નીઝ, ટેપ એટલે અડકવું યા તો થાબડવું. થાબડવું, જ્યારે આપણે કોઈ પણ ખભો થાબડીએ છીએ ત્યારે આપણે હાથ પર થાબડીએ છીએ, અડીએ છીએ, એક કરતાં વધારે વખત ટચ કરીએ છીએ, તો આપણે કહીએ છીએ થાબડવું. ટેપ મીન્સ થાબડવું. યોર એટલે કે તમારું, તમારી, તમારો, એ તમે જરૂરિયાત તમે વાપરી શકો છો. મીન્સ એટલે કે ઘૂંટણ. ટેપ યોર નીઝ એટલે કે તમારા ઘૂંટણ થાબડો, તમારા ઘૂંટણને અડો. જ્યારે આપણે કોઈ સંગીત સાંભળતા હોઈએ, જ્યારે આપણે કોઈ સારું મ્યુઝિક સાંભળતા હોઈએ, જ્યારે આપણે એમાં તલ્લીન થઈ જાય છે, આપણે પૂરો ઇન્ટરેસ્ટ એમાં જતો રહે છે અને આપણને ખૂબ મજા આવે છે, ત્યારે આપણે યા તો મૂળેથી એની સાથે સાથે ગાઈએ છીએ, ચપટી વગાડીએ છીએ, કંઈક થાબડીએ છીએ, ક્યાંક અવાજ કરીએ છીએ, લઈ સાથે ગાવાની આપણને મજા આવે છે. અહીંયા પણ એ જ છે, રન અ લિટલ એટલે કે થોડું દોડીએ, સ્કીપ અ લિટલ એટલે કે થોડા દોડા કરીએ, અને ટેપ યોર નીઝ એટલે કે તમારા ઘૂંટણને થાબડો. એના પછી છે બેન્ડ અ લિટલ. બેન્ડ એટલે ઝૂકવું, આગળની તરફ ઝૂકવું. બેન્ડ અ લિટલ, લિટલ મીન્સ અહીંયા પાછો આપણે એ જ અર્થ કરશું થોડું. બેન્ડ અ લિટલ એટલે કે થોડા આગળની તરફ ઝૂકીએ. સ્ટ્રેચ અ લિટલ, સ્ટ્રેચ એટલે કે ખેંચવું, પહેલાં આગળની તરફ
જોવાનું છે પછી પાછળની તરફ જોવાનું છે સ્ટ્રેચ એટલે કે ખેંચવું જ્યારે સૂર્ય નમસ્કારમાં આપણે આગળની તરફ શરીરને લઈ જઈએ છીએ અને પછી પાછળની તરફ શરીરને લઈ જઈએ છીએ તો એ છે સ્ટ્રેચ એટલે કે ખેંચવું બેન્ડ એટલે ઝૂકવું સ્ટ્રેચ એટલે ખેંચવું પાછળની તરફ કમરથી શરીરના ઉપરના ભાગને પાછળની તરફ લઈ જવાનું સ્ટ્રેચ અ લિટલ ફરી લિટલનો એ જ અર્થ કરીશું થોડું અને પછી છે નોડ યોર હેન્ડ એટલે નોડ મીન્સ કે ઘુમાવવું ફેરવવું યોર એટલે તમારું હેડ એટલે માથું તમારા માથાને ફેરવો તમારા માથાને ધુણાવો ઘુમાવો બરાબર એનો અર્થ છે નોટ યોર હેડ એટલે તમારા માથાને ઘુમાવો પહેલાં છે બેન્ડ અ લિટલ એટલે કે ઝૂકો થોડા ઝૂકો પછી છે સ્ટ્રેચ અ લિટલ એટલે કે થોડા ખેંચાવ અને પછી નોટ યોર હેડ મીન્સ કે તમારા માથાને ઘુમાવો એના પછી છે યોન અ લિટલ યોન એટલે બગાસું ખાવું એના પછી છે સ્લીપ અ લિટલ સ્લીપ એટલે સૂઈ જવું અહીંયા લિટલનો અર્થ આપણે થોડું જ કરશું થોડું ઓકે યોન અ લિટલ થોડું બગાસું ખાઓ સ્લીપ અ લિટલ એટલે કે થોડા સૂઈ જાઓ ઇન યોર બેડ ઇન એટલે માં ની અંદર યોર એટલે તમારું યા તો તમારો અને બેડ એટલે કે પથારી જ્યાં તમે સુવા માટે જાઓ છો તે જગ્યા બરાબર યોન અ લિટલ એટલે કે થોડું બગાસું ખાઓ સ્લીપ અ લિટલ થોડા સુઈ જાઓ ઇન યોર બેડ એટલે કે તમારી પથારીમાં ઓકે આ આખું જ રાઇમનું આપણે ગુજરાતી અર્થ કર્યો છે હવે આપણે આ રાઇમને ગાવાનો પ્રયત્ન કરીશું વિદ્યાર્થી મિત્રો આખી રાઇમ તમારે ઘરે તમારા નાના ભાઈ બહેન સામે તમારા મમ્મી પપ્પા સામે દાદાબા સામે યા તો તમારા ફ્રેન્ડ્સ સાથે ગાવાની છે અને આ કવિતા તમે ગાઈને શીખશો એટલે તમને એકદમ ઝડપથી યાદ રહી જશે જે વસ્તુ તમે આમ જ શીખો છો એના કરતાં જે વસ્તુ તમે ગાઈને શીખો છો બોલો છો તો એ વસ્તુને યાદ રાખવામાં જાતે તકલીફ પડતી નથી ઝડપથી એ વસ્તુ યાદ રહી જાય છે બરાબર તો આપણે કવિતા ગાઈએ Hop a little, jump a little, one, two, three. Run a little, skip a little, tap your knees. Bend a little, stretch a little, nod your head. Yawn a little, sleep a little in your bed. કેવી લાગી તમને કવિતા? સરસ ને? આવી જ રીતે તમારે આ કવિતા ગાવાની છે એક વખત ફોર લાઇનની બુકમાં સરસ મજાના અક્ષરોએ લખવાની છે અને કવિતા તમારે ગાઈને પાક્કી કરી નાખવાની છે કંઠસ્થ કરવાની છે કવિતા તમને મોઢે આવડવી જોઈએ તમે તમારા ભાઈબંધ મિત્રો સાથે રમતા રમતા પણ આ ગાઈ શકો છો વાતો કરતાં કરતાં પણ ગાઈ શકો છો તમારા ભાઈબંધ મિત્રોને પણ આ કવિતા શીખવી શકો છો એટલે તમારા ફ્રેન્ડ્સને આવી જશે ને સ્ટુડન્ટ્સ તો એ પણ તમારી જોડે ગાશે અને તમને મજા આવશે તો આપણે કવિતા ગુજરાતી અર્થ સાથે શીખી ગાઈને પણ શીખી હવે સ્ટુડન્ટ્સ અહીંયા જે એક્સેન્ટ વર્ડ્સ આપેલા છે એની નીચે હું અંડરલાઈન કરું છું એ બધા જ એક્સેન્ટ વર્ડ્સ તમારે તમારી ફોર લાઇન બુકમાં લખવાના છે ટુ ટાઈમ બે વખત અહીંયા મેં એનો ગુજરાતી અર્થ તમને શીખવ્યો જ છે જોઈ લો તમે હોપ જમ્પ રન સ્કીપ બેન્ડ સ્ટ્રેચ યોન અને સ્લીપ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એટ સ્પેલિંગ્સ છે એટ એક્શન વર્ડ્સ છે જે તમારે તમારી ફોર લાઇન બુકમાં ટુ ટાઈમ લખવાના છે બે વખત લખવાના છે વિદ્યાર્થી મિત્રો એ પણ તમારે પાક્કા કરવાના છે તો આ હતી આપણી એક્ટિવિટી વન યુનિટ વનની ફર્સ્ટ એક્ટિવિટી
સરસ મજાની રાઇમ્સ છે આજે આપણે શીખ્યા, અર્થ સાથે, અનુવાદ સાથે અને ગાતા પણ શીખ્યા. તો આનો હોમવર્ક પણ તમારે સરસ મજાના અક્ષરોએ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે ફરીને મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.